हाय एवरीवन, द पोन साइंस एकेडमीनी ऑनलाइन लेक्चर सीरीजमां बधानू स्वागत छे। नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेश ढोला, आप सर्वनु फिजिक्स जीनेटना नवा लेक्चर में हार्दिक स्वागत करूँ छू। लास्ट लेक्चर्स में आपणे खास करीने अचल प्रवेगी गतिना छेल्ले छेल्ले तमने समीकरण आपेला छे, ए खास तमने याद होवा जोईए, बराबर छे। अने आपणे ए ज समीकरणनो उपयोग करीने आजे नवा नवा दाखला गणवाना छे अने नवा नवा समीकरणों बीजा साबित करवाना छे, बराबर। तो ए बेजिक छे तमारू, अचल प्रवेगी गतिना समीकरणों छे ए बेजिक छे कि जेमां वस्तुनो प्रवेग छे, पदार्थनो जे पदार्थ गति करे छे एनो प्रवेग अचल रही छे। टूंकमां प्रवेग अचल होवो एटले मतलब कि एनो वेगमां सतत वधारो थवो, अथवा मानो कि प्रतिप्रवेग छे, अचल प्रतिप्रवेग छे, तो वेगमां सतत सरखी रीते घटाडो थवो, बंने केस अचल प्रवेगी गतिना ज कहेवाय। एनो वेग सतत वधतो होय सरखी रीते, अथवा तो वेग एनो सरखी रीते घटतो होय, तो बंने केस अचल प्रवेगी गतिना ज छे एम कही शकाय। आजे आपणे एक नवी थीअरी भणवानी छे, पदार्थे एनमी सेकंडमां कापेल अंतर, जेने आपणे दर्शावशुं डीएन वडे। हवे आपणने વાંચીને પ્રશ્ન થાય, સર એનમી સેકન્ડમાં કાપેલું અંતર શું? તો ચલો સમજો, તમને એક સૂત્ર આપેલું છે, પદાર્થે માનો કે પદાર્થ એક સુરેખ રસ્તા પર ગતિ કરે છે, અને તમને ખબર છે કે આપણે આ ચેપ્ટરમાં સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની વાત કરીએ છીએ, બરાબર છે। તો માનો કે પદાર્થ સુરેખ રસ્તા પર ગતિ કરે છે, મતલબ એમ કહેવા માંગુ છું કે એનું સ્થાનાંતર અને અંતર સરખું છે, સીધો જ જાય છે, બરાબર, સીધો જ જાય છે, તો એનું સ્થાનાંતર અને અંતર થશે સરખું। તો તમને એક સૂત્ર ભણાવ્યું છે, ડી બરાબર વી જીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર। આ જે સૂત્ર છે એમાં તમને જે ડી મળે છે એ ડી શું છે, પદાર્થે ટી સેકન્ડમાં કાપેલું કુલ અંતર છે। મતલબ કે તમે ટી બરાબર એક મૂકો, તમને શું મળે, પદાર્થે ગતિ કરવાની શરૂઆત કરી અને એક સેકન્ડ પૂરી થઈ ત્યાં સુધીમાં કેટલું અંતર કાપ્યું, તમે ટી બરાબર બે મૂકો તો શું મળે, બે સેકન્ડ કુલ પતી ગયા, આખી બે સેકન્ડ, શરૂઆતથી લઈને બે સેકન્ડ પતે ત્યાં સુધીમાં પદાર્થ કેટલું અંતર કાપે, ટી બરાબર ત્રણ મૂકો, ચાર મૂકો, પાંચ મૂકો, દસ મૂકો, તો મતલબ એમ થાય કે પદાર્થ દસ સેકન્ડ ગતિ કરે છે, શરૂઆતથી લઈને દસ સેકન્ડ ગતિ કરી ત્યાં સુધીમાં કેટલું અંતર કાપશે, એ છે ડી। તો તમને આ સૂત્ર શું આપે, શરૂઆતથી લો, કેટલું અંતર આપે, હંમેશા શરૂઆતથી આપે, આ સૂત્ર તમને હંમેશા શરૂઆતથી લઈને જ્યાં સુધી સમય પતે, જે તમે સમય મૂકો, દસ સેકન્ડ મૂકો, વીસ સેકન્ડ મૂકો, પચીસ સેકન્ડ મૂકો, પાંચ મૂકો, એ તમે જે પણ સમય મૂકશો ત્યાં સુધીનું કુલ અંતર, અથવા ત્યાં સુધીનું કુલ એક્ઝેક્ટલી એમ તો કેવું તો સ્થાનાંતર આપે, પણ માનો કે આપણે ધારી લઈએ કે પદાર્થનો ગતિપથ સુરેખ છે તો એનું સ્થાનાંતર અને અંતર સરખું થશે। હવે ક્વેશ્ચન એમ છે, મારે તમને પ્રશ્ન પૂછું કે પાંચ સેકન્ડમાં કાપેલું અંતર શોધો, ક્યાંથી લઈને, શરૂઆતથી લઈને પાંચ સેકન્ડ પૂરી થાય ત્યાં સુધીમાં તમારે અંતર શોધવાનું, તમારે શું કરવું પડે, ટી બરાબર પાંચ મૂકી દેવા પડે, શું કરવું પડે, ટી બરાબર પાંચ મૂકી દેવા પડે, પણ હું તમને એમ પ્રશ્ન પૂછું, પાંચમી સેકન્ડમાં કાપેલ અંતર, પાંચમી સેકન્ડમાં, તો જો બેમાં કંઈક ફરક છે, પાંચ સેકન્ડ એટલે ક્યાંથી થાય, વાંચીને ખબર પડી જાય કે પાંચ સેકન્ડ એટલે કેટલી હશે, શરૂઆત થઈ ગઈ ગતિની, ત્યાંથી લઈને છેક પાંચ સેકન્ડ પૂરી થઈ જાય ત્યાં સુધીનો જે સમયગાળો હોય એને કહેવાય પાંચ સેકન્ડમાં કાપેલ અંતર। અને પાંચમી સેકન્ડ કોને કહેવાય, વિચારો, પાંચમી સેકન્ડ કોને કહેવાય, તો આપણને સિમ્પલ નોલેજ આવવું છે કે માનો કે ચોથી સેકન્ડ પૂરી થઈ ગઈ, ચોથી સેકન્ડ પૂરી થઈ એટલે શું થાય, આ ચોથી સેકન્ડ પૂર્ણ, મતલબ કે પાંચમી સેકન્ડ સ્ટાર્ટ થઈ, પાંચમી સેકન્ડ સ્ટાર્ટ થઈ, તો પાંચમી સેકન્ડ સ્ટાર્ટ થઈ છેક પાંચમી સેકન્ડ પૂરી થઈ, પાંચમી સેકન્ડ પૂર્ણ થાય, કમ્પ્લીટ થાય, અથવા છઠ્ઠી સેકન્ડ સ્ટાર્ટ થાય, આ જે સમયગાળો છે, આ સમયગાળો કેટલી સેકન્ડનો સમયગાળો હોય, એક સેકન્ડ, તો આ જે એક સેકન્ડનો સમયગાળો છે એને કહેવાય પાંચમી સેકન્ડ, સમજ પડે કે ન પડે, તો પાંચ સેકન્ડ કોને કહેવાય, તો શરૂઆતથી લઈને ટી બરાબર ઝીરોથી લઈને ટી બરાબર પાંચ સેકન્ડ, આ બધો સમય ગણો તો એને કહેવાય પાંચ સેકન્ડ પૂરેપૂરી, પણ આ તો પાંચમી સેકન્ડ છે, વિચારો, પહેલી સેકન્ડ કોને કહેવાય, બીજી સેકન્ડ કોને કહેવાય, ત્રીજી સેકન્ડ કોને કહેવાય, તો સમજાવું તમને, માનો કે બીજી સેકન્ડ છે, બીજી સેકન્ડ કોને કહેવાય, પહેલી સેકન્ડ પૂરી થઈ ગઈ અને બીજી સેકન્ડ સ્ટાર્ટ થઈ, ત્યાંથી લઈને બીજી સેકન્ડ પૂરી થાય ત્યાં સુધીનો સમયગાળો છે એને કહેવાય બીજી સેકન્ડ, હશે તો કેટલો સમયગાળો, સમયગાળો એક સેકન્ડનો જ હોય, સમયગાળો એક સેકન્ડનો જ હોય, પણ એને બીજી સેકન્ડ કહેવાય, એને ત્રીજી સેકન્ડ કહેવાય, મને અહીંથી અમે ગણીએ, ઝીરોથી એક, એકથી બે, બેથી ત્રણ, ત્રણથી ચાર, આ જે સેકન્ડ છે ને કહેવાય પહેલી સેકન્ડ, પહેલી સેકન્ડ પૂરી થઈ ગઈ, ત્યાંથી લઈને બીજી સેકન્ડ પૂરી થાય, બરાબર છે। હવે માનો કે પહેલી સેકન્ડ પૂરી થઈ ગઈ એટલે મતલબ શું થયું, બીજી સેકન્ડ સ્ટાર્ટ થઈ, બીજી સેકન્ડ સ્ટાર્ટ થઈ ત્યાંથી લઈને છેક બીજી સેકન્ડ પૂરી થાય ત્યાં સુધીની કહેવાય બીજી સેકન્ડ, અને શું કહેવાય, બીજી સેકન્ડ, બરાબર, ત્રીજી સેકન્ડ કોને કહેવાય, તો બીજી સેકન્ડ પૂરી થાય એટલે કે ત્રીજી સેકન્ડ સ્ટાર્ટ થઈ, ત્યાંથી લઈને જે ત્રીજી સેકન્ડ પૂરી થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એ જ સમયગાળો એટલે એક સેકન્ડનો થાય ને, બેન સમયગાળો કેટલો છે એક સેકન્ડનો, પણ આને કઈ કહેવાય, ત્રીજી સેકન્ડ કહેવાય, કઈ કહેવાય, ત્રીજી સેકન્ડ, તો એ પ્રમાણે આપણો કેસ છે એનમી સેકન્ડ, હવે એન તરીકે કોઈ પણ હોય શકે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી,
तो मारे क्वेश्चन शू है कि भाई मैंने 5 सेकंड में कापेल अंतर जोतो तो हूँ शू करीश, टी बराबर 5 मुकीश, पण मारे 5मी सेकंड में कापेलु अंतर जोईए छे तो हूँ शू करूँ? तो सीम्पल वस्तु जो समझो, एना माटे आपणे एक वस्तु शीखवी पड़शे। मानो के तमारे 5मी सेकंड में कापेल अंतर शोधवु छे, तो 5मी सेकंड कहेवाय कोने? हूँ साइड में दोरू छू, समझो आई टी बराबर 0मी सेकंड छे, आई टी बराबर 4मी सेकंड छे અને ટી બરાબર 5મી સેકન્ડ। સમજો ભાઈ, બાકી ખબર નહીં પડે કાંઈ, બરાબર છે? એક એટલી સમજાઈ ગયું તો આખો દાખલો સમજાઈ જશે। હવે હું એમ કહું કુલ 4 સેકન્ડ તો શું આવે? આટલું આવે, આટલું આવે અંતર, બરાબર છે? હું એમ કહું કુલ 5 સેકન્ડ તો આ કેટલું આવે? આ આખું અંતર આવે। પણ હું એમ કહું 5મી સેકન્ડ તો કેટલું અંતર આવે? 4થી સેકન્ડ પૂરી થઈ, ત્યાંથી લઈને 5મી સેકન્ડ પૂરી થાય ત્યાં સુધીનું જે પણ અંતર કાપે એને કહેવાય 5મી સેકન્ડમાં કાપે અંતર। ટૂંકમાં મારે આટલું અંતર જોઈએ છે, આટલું। તો બહુ ઇઝી છે, શું કરવું? જો હું છે ને કુલ 5 સેકન્ડમાં કેટલું અંતર કાપે એને કંઈક નામ આપી દઉં, ડી ઓફ 5। શું નામ આપું? ડી ઓફ 5। ડી ઓફ 5 એટલે કુલ 5 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે એ, અને હું કુલ 4 સેકન્ડમાં કેટલું અંતર કાપે, ધારો કે 4 સેકન્ડમાં આટલું અંતર કાપ્યું, ડી ઓફ 4। કેટલું કાપ્યું? ડી ઓફ 4। સમજો, સમજો ડી ઓફ 5 નો શું મતલબ થાય? ભાઈ મેં જસ્ટ નામ આપેલું, બરાબર, તમે કોઈ પણ નામ આપી શકો। ડી ઓફ 5 એટલે શરૂઆતથી લઈને 5 સેકન્ડ પૂરી થાય ત્યાં સુધીમાં આટલું અંતર કાપ્યું, માનો કે કણ છે આટલું અંતર કાપે છે। ડી ઓફ 4 નો મતલબ શું થાય? શરૂઆતથી લઈને 4થી સેકન્ડ પૂરી થાય ટૂંકમાં અહીંયા સુધીમાં કેટલું અંતર કાપે? ડી ઓફ 4 કાપે। તો 5મી સેકન્ડમાં કેટલું અંતર કાપે? આટલું કાપે, આટલું, અહીંથી લઈને 5મી સેકન્ડ કદી સ્ટાર્ટ થાય? 4થી સેકન્ડ પૂરી થઈ અને 5મી સેકન્ડ પૂરી થાય ત્યાં સુધીની જે સેકન્ડ છે એને કે 5મી સેકન્ડ। તો 5મી સેકન્ડમાં કેટલું અંતર કાપે? તો અહીંથી લઈને અહીંયા સુધીનું આ અંતર કાપે 5મી સેકન્ડનું। મારે આ અંતર શોધવું છે, આટલું અંતર, અહીંથી લઈને અહીંયા સુધીનું અંતર શોધવું, તો હું શું કરીશ? જો મારી પાસે આટલું કુલ અંતર છે, અહીંથી લઈને અહીંયા સુધીનું કુલ અંતર છે, અને આ અંતર કેટલું છે? આ કેટલું અંતર છે? કુલ 5 સેકન્ડનું અંતર। આ કેટલું અંતર છે? કુલ 4 સેકન્ડનું અંતર। તો 5 સેકન્ડના કુલ અંતરમાંથી 4 સેકન્ડનું કુલ અંતર બાદ કરી નાખું તો મને 5મી સેકન્ડનું અંતર મળે। શું કહું છું? 5મી સેકન્ડ અંતર નામ આપીશ ખાલી D5, બરાબર છે? D5 એટલે 5મી સેકન્ડમાં કાપે અંતર કેટલું મળશે? તો કુલ 5 સેકન્ડમાં કેટલું અંતર કાપે એમાંથી કુલ 4 સેકન્ડમાં કેટલું અંતર કાપે એ બાદ કરી નાખું તો મને 5મી સેકન્ડમાં કાપેલું અંતર મળે। તો જો આ છે કુલ 4 સેકન્ડમાં કાપેલું અંતર, આ છે કુલ 5 સેકન્ડમાં કાપેલું અંતર, તો આ શું હશે? 5મી સેકન્ડમાં કાપેલું અંતર આટલું હશે। કઈ રીતે મેળવું? કુલ 5 સેકન્ડનું અંતર માઇનસ કુલ 4 સેકન્ડનું અંતર બાદ કરી નાખો તો તમને 5મી સેકન્ડમાં કાપેલું અંતર મળે। પણ અહીંયા તો આપણે જનરલી વાત કરવી છે કે એન સેકન્ડમાં કાપેલું અંતર શોધવાનું છે, ડીએન શોધવાનું છે, ડીએન શું છે? એન સેકન્ડમાં કાપેલું અંતર, કઈ રીતે મળશે? તો વિચારો, જો એનમી સેકન્ડમાં કાપેલું અંતર કઈ રીતે મળશે? તો કુલ એન સેકન્ડમાં કેટલું અંતર કાપે માઇનસ એની આગળની સેકન્ડ કઈ હોય? તો એ 5મી સેકન્ડ તમે જોતી હતી 5મી સેકન્ડનું અંતર, તો તમે શું કર્યું? 5 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એ એનાથી શું બાદ કર્યું? એની આગળની સેકન્ડ, તો 5ની આગળ કઈ આવે? 4થી સેકન્ડ આવે। તો એ જ રીતે અહીં વિચારવાનું છે કે ભાઈ એનમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું, શું કરવું પડે મારે? પદાર્થ કુલ એન સેકન્ડમાં કેટલું અંતર કાપે છે માઇનસ એની આગળની સેકન્ડ કઈ હોય? તો એન માઇનસ 1, તો એમાં કુલ કેટલું અંતર કાપે? તો કુલ એન સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ એન માઇનસ 1 સેકન્ડમાં કાપેલું અંતર, બેની બાદબાકી કરો તમને શું મળે? એનમી સેકન્ડમાં કાપેલું અંતર મળે। હવે મારે વિચારવું પડે કે પદાર્થ કુલ એન સેકન્ડમાં કેટલું અંતર કાપે, તો સૂત્ર શું આવશે? જો આ સૂત્ર છે, કુલ તમે શોધવું હોય અંતર, કુલ અંતર શોધવા માટે સૂત્ર આ છે, ડી બરાબર V0t પ્લસ હાફ એટી સ્ક્વેર। તમે ક્યાંથી અંતર આપશે? શરૂઆતથી। તો માં વિચારો, સૂત્ર આપણે વાપરું ડી બરાબર V0t પ્લસ હાફ એટી સ્ક્વેર। હવે મારે શોધવું શું છે કે પદાર્થ એનમી સેકન્ડમાં કેટલું અંતર કાપે, પદાર્થ એનમી સેકન્ડમાં કેટલું અંતર કાપે, તો એ માટે શું કરવું પડશે? પદાર્થ કુલ એન સેકન્ડમાં કેટલું અંતર કાપે માઇનસ પદાર્થ એન માઇનસ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે। તો પદાર્થ માટે મારે શું શોધવું પડે? ડી ઓફ એન શોધવું પડે, માઇનસ કરવું પડે ડી ઓફ એન માઇનસ 1। બહુ ઇઝી છે। હવે શું કરવાનું? મારી પાસે કુલ અંતરનું સૂત્ર આ છે, આ તમને શું આપે કે પદાર્થ ટી સેકન્ડમાં કુલ શરૂઆતથી લઈને ટી સેકન્ડ પતી જાય ત્યાં સુધીમાં આટલું અંતર કાપે, કેટલું? ડી બરાબર V0t પ્લસ હાફ એટી સ્ક્વેર। તો મારી પાસે કેટલી સેકન્ડ છે? એન સેકન્ડ છે, તો ટી બરાબર શું મૂકીશ? એન મૂકી, તો શું આવશે? પદાર્થે કુલ, આનો મતલબ શું થાય? પદાર્થે કુલ એન સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે? V0n પ્લસ હાફ એન સ્ક્વેર, ટીની જગ્યાએ શું મૂક્યું? મેં એન મૂક્યું। આ મને શું મળી ગયું? પદાર્થે શરૂઆતથી લઈને એન સેકન્ડ પૂરી થઈ ત્યાં સુધીમાં કેટલું અંતર કાપ્યું મને મળી ગયું? ડી ઓફ એન। હવે શું શોધવાનું છે મારે? ડી ઓફ એન માઇનસ 1, મતલબ શું થાય કે શરૂઆતથી લઈને એન માઇનસ 1 સેકન્ડ પૂરી થઈ ગઈ ત્યાં સુધીમાં પદાર્થ કેટલું અંતર કાપે? તો કંઈ નહીં કરવાનું, સેમ આપણે ડી ઓફ એન શોધું એ પ્રમાણે ડી ઓફ એન માઇનસ શોધીએ, એન માઇનસ 1 શોધીએ। એના માટે શું કરવું પડે? અહીંયા જે ટી છે એને શું મૂકી દેવાનું? એન માઇનસ 1, સૂત્ર શું આવશે? ડી ઓફ
डी ऑफ एन माइनस वन बराबर शू आ वी जीरो एम नम रेखा टी बराबर शू मेगा एन माइनस वन प्लस एम नम रेख हाफ एम नम रेखा टी बराबर शू मेकू एन माइनस वन नो वर्ग बराबर टी स्क्वेर लाइ जैसे एन माइनस वन नो वर्ग तो आ थी गयू आपने शू आ सूत्र शू आपे तमने पदार्थ शुरुआत थी लईने एन माइनस वन सेकंड में केटलू अंतर कापे हो सादुरू आप्युं छे मे तो वी जीरो अंतर गुण ने खर्च होय वी जीरो एन माइनस वी जीरो बराबर वी जीरो एन माइनस वी जीरो प्लस आखू पद क्यू छे प्लस हाफ ए इंटू હવે આ તો બધાને આવડતું હશે એ માઇનસ બી નો વર્ગ શું થાય ધોરણ દસ તમે ભણ્યા છો એ માઇનસ બી નો વર્ગ એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર એ જ વસ્તુ કરી છે પ્લસ હાફ ઇન્ટુ એ કર્યા અને શું કર્યું એન સ્ક્વેર માઇનસ ટુ એન પ્લસ વન શું કર્યું મેં એન સ્ક્વેર માઇનસ ટુ એન પ્લસ વન હવે જસ્ટ ખાલી છે ને આજે હાફ એ છે ને અંદર ગુણ નાખ્યા તો આગળનું પદ એમ રહેશે વી જીરો એન માઇનસ વી જીરો આ પ્લસ એમ નેમ અને આખું અંદર ગુણ તો શું આવશે હાફ એ એન સ્ક્વેર બરાબર કે નહીં સાદુરૂપ આટલું બધું આવડતું જશે બરાબર છે તો હાફ એ એન સ્ક્વેર હવે જુઓ આ હાફ એ ઇન્ટુ માઇનસ ટુ તો બે બે ઉડી ગયા શું આવશે માઇનસ એ એન અને પ્લસ એમ નેમ વન ઇન્ટુ એ બાય ટુ શું આવશે એ બાય ટુ તમને શું આ મને શું મળી ગયું શરૂઆતથી લઈને એન માઇનસ વન સેકન્ડ પતિ થાય ત્યાં સુધીમાં કેટલું અંતર કાપે તો મને જો મારે એનમી સેકન્ડમાં અંતર જોઈતું હતું મારે એનમી સેકન્ડમાં અંતર જોઈએ છે તો મારે શું કરવું પડે એન સેકન્ડમાં કેટલું અંતર કાપે માઇનસ એન માઇનસ વન સેકન્ડમાં કેટલું અંતર કાપે બે ની કરું બાદ બાકી મને શું મળે પદાર્થે એનમી સેકન્ડમાં કાપેલું અંતર તો મેં શું મૂક્યું ડી ઓફ એન ની કિંમત કેટલી છે વી જીરો એન પ્લસ હાફ એ એન સ્ક્વેર કેટલી મૂકી મેં ડી ઓફ એન ની કિંમત વી જીરો એન પ્લસ હાફ એન સ્ક્વેર અને ડી ઓફ એન માઇનસ વન ની કિંમત કેટલી છે આટલી છે વી જીરો એન માઇનસ વી જીરો પ્લસ હાફ એન સ્ક્વેર માઇનસ એન પ્લસ એ બાય ટુ પણ આગળ માઇનસ છે એટલે આખી કિંમત છે ને અહીંયા મૂકવાની છે આખી અહીંયા મૂકવાની છે પણ આગળ માઇનસ મેં આપી દીધું બરાબર આ માઇનસ અંદર આપી દીધું શું આવશે માઇનસ વી જીરો એન પ્લસ વી જીરો માઇનસ હાફ એન સ્ક્વેર પ્લસ એન અને માઇનસ એ બાય ટુ બસ હવે સિમ્પલ સાદુરૂપ આપો એટલે તમારો જવાબ આવી ગયો તો જો અહીંથી આ વી જીરો એન અને આ વી જીરો ઉડી ગયા પ્લસ માઇનસ ઉડી ગયા આ હાફ એ એન સ્ક્વેર આ માઇનસ હાફ એન સ્ક્વેર ઉડી ગયા વધ્યું શું એક તો વી જીરો વધ્યા વી જીરો લખા મેં અહીંયા બીજું શું વધ્યું પ્લસ એ એન વધ્યું પ્લસ એન લખું અને માઇનસ એ બાય ટુ એટલું વધ્યું બરાબર હવે જસ્ટ સૂત્ર યાદ રાખવા માટે એક કામ કરી શકીએ તમે આ વી જીરો રહેવા દો એમને પ્લસ એમને રાખો અને આમાંથી કોમન શું આવે એ કોમન આવે એ કોમન વડત શું હતો એન માઇનસ વન બાય ટુ શું આવશે એન માઇનસ વન બાય ટુ શું આવશે એન માઇનસ વન બાય ટુ હવે લસા લઈ લો બરાબર લસા લો તો શું આવશે બે કુ બે તો ટુ એન માઇનસ વન ભાંગ્યા બેન બે લઈ લો આગળ સૂત્ર આવી જશે આવું આ સૂત્ર તમારે ફરજિયાત યાદ રાખવાનું છે ઉપર જે પણ આપી છે મેં જસ્ટ તમને સાબિતી આપી છે બરાબર છેલ્લે આપણે યાદ રાખવાનું સૂત્ર ટૂંકમાં તમારે કોઈ બી રીતે આ સૂત્ર યાદ રાખવાનું છે સૂત્ર શું કહે છે કે પદાર્થનો અચળ પ્રવેગ એ છે પદાર્થનો પ્રારંભિક વેગ વી જીરો છે તો પદાર્થે એનમી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે તો ડી એન બરાબર આવશે વી જીરો પ્લસ એ બાય ટુ કાઉન્સમાં ટુ એન માઇનસ વન આ સૂત્ર આવશે પણ બાજુમાં લખ્યું છે આ સૂત્ર કોણ લાગુ પડે માત્ર લાગુ પડે અચળ પ્રવેગી ગતિને ટૂંકમાં પદાર્થ જ્યારે અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો જ આ સૂત્ર લાગુ પડશે બાકી લાગુ પડશે નહીં તો યાદ રાખજો સૂત્ર શું છે પદાર્થે એનમી સેકન્ડમાં કાપેલો અંતર બરાબર શું આવશે પદાર્થનો પ્રારંભિક વેગ પ્લસ એ બાય ટુ કાઉસમાં ટુ એન માઇનસ વન આ તમને એન બરાબર પાંચ મૂકો શું મળે પાંચમી સેકન્ડમાં કેટલું દૂર કાપે દસ મૂકો તો દસમી સેકન્ડમાં ભાઈ હવે તમને ખબર પડવી જોઈએ કે પાંચ સેકન્ડનું અંતર અને પાંચમી સેકન્ડનું અંતર બે અલગ અલગ વસ્તુ છે પાંચ સેકન્ડનું કુલ અંતર પાંચ સેકન્ડનું અંતર મતલબ કે શરૂઆતથી લઈને પાંચ સેકન્ડ પૂરી થાય ત્યાં સુધીના અંતરને કહેવાય પાંચ સેકન્ડનું અંતર અને પાંચમી સેકન્ડનું અંતર જો વિચારો પાંચમી સેકન્ડ તો પાંચમી સેકન્ડ કોને કહેવાય ચોથી સેકન્ડ પૂરી થઈ ગઈ અથવા માનો ને પાંચમી સેકન્ડ સ્ટાર્ટ થઈ અને પાંચમી સેકન્ડ પૂરી થાય ત્યાં સુધીમાં જે અંતર કાપ્યું છે એને કહેવાય પાંચમી સેકન્ડનું અંતર બરાબર તમે કોઈ તકલીફ ના પડવી જોઈએ આપણે સૂત્ર શું મેળવું આ સૂત્ર શું આપે તમને કુલ અંતર આપે ટી સમયનું કુલ અંતર તો આટલું થાય બરાબર એન સેકન્ડનું કુલ અંતર તો આટલું થશે પણ એનમી સેકન્ડનું અંતર થશે વી જીરો પ્લસ એ બાય ટુ કાઉસમાં ટુ એન માઇનસ વન સૂત્ર બધાએ ફરજિયાત યાદ રાખવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સોરી આપણે સૂત્ર આધારિત દાખલા ગણીએ હવે જે પણ આપણે સમજ્યા છીએ એના આધારિત દાખલા ગણીએ ચલો શું કહીએ જો જેની સમજો દાખલો અહીંયા નહીં જ આવડી જશે એક પદાર્થ પાંચ મીટર પર સેકન્ડના વેગથી ગતિની શરૂઆત કરે છે આ શું કહેવા માંગે છે એક પદાર્થ પાંચ મીટર પર સેકન્ડના વેગથી ગતિની શરૂઆત કરવા માંગે છે ટૂંકમાં ગતિની શરૂઆત કરે ગતિની શરૂઆત કરે ત્યારે વેગ કેટલો છે વી જીરો છે ટૂંકમાં પાંચસો આપો વી જીરો આપો મને ખબર પડી ગઈ કે વી જીરો કેટલા પાંચ છે ચલો વી જીરો આપો મને પાંચ મીટર પર સેકન્ડ આગળ લખે છે તેનો અચળ પ્રવેગ કેટલો છે દસ મીટર પર સેકન્ડ ટૂંકમાં મને પ્રવેગ આપો એ બરાબર કેટલા આપો દસ મીટર પર સેકન્ડ સ્ક્વેર તો ક્વેશ્ચન એમ છે તેણે પાંચ સેકન્ડમાં કાપેલું અંતર જો શું છે મને પાંચ સેકન્ડમાં કાપેલું અંતર શોધવાનું કીધું છે પહેલો ક્વેશ્ચન લખીએ આપણે પાંચ સેકન્ડમાં કાપેલ અંતર આને શું કહેવાય કુલ અંતર હવે પાંચ સેકન્ડ કોને કહેવાય તો શરૂઆતથી લઈને પાંચ સેકન્ડ પૂરી થઈ જાય ત્યાં સુધીના અંતરને કહેવાય પાંચ સેકન્ડનું અંતર સૂત્ર કયું આવે અરે ભાઈ સિમ્પલ સૂત્ર ડી બરાબર
वी जीरो टी प्लस हाफ ए टी स्क्वेर मूको किंमत माटे डी बराबर शू आवशे वी जीरो केटला छे वी जीरो छे पांच गुणिया समय केटला आप्यो मने आप्यो पांच बराबर ने आ समय छे लखी दो अहीं टी बराबर पांच सेकंड जो आ सूत्र शू मने कुल अंतर आपे कुल अंतर मांग्यु छे शुरुआत थी लईने पांच सेकंड में कुल पांच सेकंड में केटलो अंतर आप्यो तो मूको वी जीरो पांच मूको टी केटला मूकशो टी मूको पांच प्लस एम ने हाफ एम ए केटला आवशे ए आवशे दस इंटू टी टी केटला आवशे पांच नो वर्ग केटला आवशे पांच नो वर्ग माटे મારે ડી બરાબર પચું પચું પચીસ પ્લસ અહીં શું આવશે જો દસ ભાગ્યા બે પાંચ અને પાંચનો ઘન થઈ જશે એકસો પચીસ માટે ડી બરાબર કેટલું આવશે એકસો પચાસ મીટર કેટલું આવશે એકસો ને પચાસ મીટર મતલબ જો ઈઝી દાખલો સોલ્વ થઈ ગયો મતલબ આનો શું મતલબ થાય આનો મતલબ એમ થાય કે શરૂઆતથી લઈને પદાર્થ ગતિની પદાર્થ ગતિ કરે અને પાંચ સેકન્ડ પૂરી થઈ જશે શરૂઆતથી લઈને પદાર્થ પાંચ સેકન્ડ સુધીમાં એકસો ને પચાસ મીટરનું અંતર કાપશે ચલો બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ તેણે પાંચમી સેકન્ડમાં કાપેલું અંતર ચોખ્ખું લખ્યું છે પાંચમી સેકન્ડ પાંચમી સેકન્ડમાં કાપેલ અંતર સૂત્ર સીધું મૂકવાનું છે આન્સર આવી જાય શું આવે સૂત્ર ડી એન એટલે એનમી સેકન્ડમાં કાપેલ અંતર શું આવે વી જીરો પ્લસ એ બાય ટુ કાઉન્સમાં ટુ એન માઇનસ વન મૂકી કિંમત માટે ડી ફાઈવ એટલે શું થાય મતલબ પાંચમી સેકન્ડમાં કાપેલ અંતર સૂત્ર શું આવશે વી જીરો વી જીરો છે અહીંયા કેટલા મૂકો પાંચ તો વી જીરો આવશે પાંચ પ્લસ એ કેટલા છે એ છે દસ દસ ભાગ્યા બે બરાબર છે કાઉન્સમાં ટુ ઇન્ટુ પાંચમી સેકન્ડ શું છે ફાઈવ માઇનસ વન સમજો આ શું છે એન અહીંથી મૂકાશે એનની કિંમત અહીંથી મૂકી વીજરો રકમમાં આપ્યા એ પણ રકમમાં તમને આપેલું છે મૂકે કિંમત માટે ડી ફાઈવ મતલબ કે પાંચમી સેકન્ડમાં આપણે બરાબર શું છે પાંચ એમ રાખો પ્લસ દસ ભાગ્યા બે ને કહેવાય પાંચ માઇનસ પાંચ દુ દસ દસ માઇનસ એક ને કહેવાય નવ બરાબર છે કેટલા આવશે નવ પંચા પિસ્તાલીસ પિસ્તાલીસ ને પાંચ પચાસ કેટલા આવશે પચાસ મીટર મતલબ કે પાંચમી સેકન્ડમાં પદાર્થ કેટલું અંતર કાપ્યું છે પચાસ મીટરનું અંતર કાપ્યું હશે બરાબર આગળ વધીએ આપણે ત્રીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ દસ સેકન્ડે ટી બરાબર દસ સેકન્ડે વેગ શોધો ટૂંકમાં શું કહે છે દસમી સેકન્ડે વેગ શોધવાનો છે સૂત્ર શું આવે વિચારો દસમી સેકન્ડે વેગ બહુ આરામથી મળે વી બરાબર વી જીરો પ્લસ એટી આ મતલબ વીનો શું થાય તમારે જે સમયે વેગ જોઈતો હોય એ સમય મૂકી દેવાનો તમે શું આવશે વી આપશે વી જીરો છે પ્રારંભિક વેગ એ છે અચળ પ્રવેગ ટી મૂકો કિંમત તો મૂકી એમ વી બરાબર શોધવાનું છે આપણે વી જીરો કેટલા આપ્યા વી જીરો આપણને આપ્યા પાંચ પાંચ એમ રાખો પ્લસ એ એ કેટલા આપ્યા છે પ્રવેગ આપ્યો આપણને દસ કેટલા આપ્યો છે પ્રવેગ દસ ઇન્ટુ ટી ટી કેટલા આપ્યા છે દસ સેકન્ડ કેટલા આપ્યા દસ તો દસ સો સો માટે વી બરાબર સો પ્લસ પાંચ એકસો ને પાંચ મીટર પર સેકન્ડ આ તમારો જવાબ આવી ગયો એટલે કે દસમી સેકન્ડે પદાર્થમાં કેટલો હશે એકસો ને પાંચ મીટર એ આમને ખબર પડે જો આમને ખબર પડી જાય આ પ્રવેગનો શું મતલબ થાય દસ મીટર પર સેકન્ડ નો પ્રવેગ છે મતલબ એમ થાય અચળ છે એટલા માટે અચળ છે એટલે અચળ છે એટલા માટે એનો મિનિંગ આમ થાય કે એક અને પાછો પ્લસ છે કેવો છે પાછો પ્લસ છે મિનિંગ એમ થાય એનો કે એક સેકન્ડમાં પદાર્થનો વેગ કેટલો વધે દસ દસ વધે એક સેકન્ડમાં દસ દસ વધે દસ સેકન્ડમાં કેટલો વધે સો થઈ જાય કે ન થઈ જાય વિચારો એક સેકન્ડમાં વેગ દસ નો વધતો અત્યારે અત્યારે કેટલો પાંચનો છે અત્યારે કેટલો વેગ છે પાંચનો છે એક સેકન્ડ પછી કેટલો હશે પંદર નો હશે બીજી સેકન્ડે કેટલો હશે પચીસનો હશે ત્રીજી સેકન્ડે પાંત્રીસનો ચોથી સેકન્ડે પિસ્તાલીસનો પાંચમી સેકન્ડે પંચાવનનો તો દસમી સેકન્ડે કેટલો હશે એકસો પાંચ ખબર પડે કે ન પડે બહુ ઇઝીલી મળી જાય સમજ પડે કે ન પડે પહેલી સેકન્ડે કેટલો પાંચનો સોરી જીરોમી સેકન્ડે કેટલો પાંચનો પહેલી સેકન્ડે પંદરનો બીજી સેકન્ડે પચીસનો ત્રીજી સેકન્ડે પાંત્રીસનો ચોથી સેકન્ડે પિસ્તાલીસનો પાંચમી સેકન્ડે પંચાવનનો એ પ્રમાણે થશે દસમી સેકન્ડે કેટલો હશે એકસો પાંચ એમ ખબર ન પડે સૂત્ર તો છે જ વી બરાબર વી જીરો પ્લસ એમાં કિંમત મૂકો તો પણ આન્સર ઓટોમેટિકલી આવશે નેક્સ્ટ ક્વેશ્ચન વાંચે શું કહે છે જો એક મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિ કરતો પદાર્થ અચળ પ્રવેગ ગતિ કરે છે તો મને શું આપ્યું પહેલા વી જીરો આપ્યો વી જીરો કેટલા આપ્યો એક મીટર પર સેકન્ડ આવું મને ખબર પડી ગઈ પહેલી લાઈન વાંચીને એક મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિ કરતો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે ચલો આગળ વધીએ તે પોતાની પ્રારંભિક બે સેકન્ડમાં જેટલું અંતર કાપે મતલબ પ્રારંભિક બે એટલે શું થાય શરૂઆતથી લઈને બે સેકન્ડ પૂરી થાય ત્યાં સુધીમાં ધારો કે અંતર કાપ્યું ડી ઓફ ટુ બરાબર આપણે શું વંચાને કુલ બે સેકન્ડમાં કાપે અંતર શરૂઆતમાં પ્રારંભિક બે સેકન્ડ મતલબ કે શરૂઆતથી લઈને બે સેકન્ડ સુધીમાં કેટલું અંતર કાપે લખ્યું છે કે તે પોતાની પ્રારંભિક બે સેકન્ડમાં જેટલું અંતર કાપે છે તેટલું અંતર ટૂંકમાં આટલું અંતર કાપે છે ડી ઓફ ટુ તેટલું જ અંતર તે ત્રીજી સેકન્ડમાં કાપે જો ત્રણ સેકન્ડમાં અંતર કાપવું અને ત્રીજી સેકન્ડમાં અંતર કાપવું અલગ વસ્તુ છે તો મતલબ મને એમ કીધું છે કે પ્રારંભિક બે સેકન્ડમાં કેટલું અંતર કાપે ધારો કે ડી ઓફ ટુ કાપ્યું છે
तो आ अंतर कोना जेटलू छे एने त्रीजी सेकंड में कापेला अंतर त्रीजी सेकंड ना अंतर ने कहेवाय डी थ्री डी थ्री आने कहेवाय डी ऑफ टू मतलब शुं थाय कुल बे सेकंड में कापेला अंतर जेटलू कापे छे एटलू एकलो मात्र त्रीजी सेकंड में कापे था बेन सरखावाना छे तो क्वेश्चन शुं छे अचल प्रवेग मेळो चलो दाखलो एकदम ईजी छे तमारे शुं करवुं पड़े तमने प्रारंभिक वेग आप्यो तमने एम कीधुं छे के कुल बे सेकंड में शुरुआत थी लईने बीजी सेकंड पूरी थई त्यां सुधी में अंतर कापुं धारो के डी ऑफ टू आ जे अंतर छे केटलुं छे तो एने जे त्रीजी सेकंड में अंतर कापुं छे एना जेटलुं छे बराबर देखाय ने तेटलुं छे बराबर तो टूंकमां ત્રીજી સેકન્ડનું અંતર અને શરૂઆતની કુલ બે સેકન્ડનું અંતર બે સરખા છે તો મારે શું શોધવું પડે શરૂઆતની બે સેકન્ડનું સૂત્ર અને ત્રીજી સેકન્ડનું સૂત્ર શોધવું પડે અને કિંમત મૂકવી પડે કિંમત મૂકશો બે બાજુ સરખાવશો તમારો આન્સર આવી જશે ચલો આપણે એક કામ કરીએ ડી ઓફ ટુ શોધીએ તો ડી ઓફ ટુ એટલે શું થાય મતલબ લખી નાખો તમે જાતે કે શરૂઆતની અથવા પ્રારંભિક બે સેકન્ડમાં કાપેલું કુલ અંતર ચલો કુલ અંતર માટે સૂત્ર શું આવે ડી બરાબર વી ઝીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર મૂકે કિંમતો ડી ઓફ ટુ બરાબર ચલો મૂકો વીજરો કેટલા આપે એક તો મૂકી દઈએ એક ઇન્ટુ ટી બરાબર શું મૂકશું એ બે મૂકશું ને બીજી સેકન્ડ એટલે પ્લસ હાફ એમને એ તો આપણે શોધવાનું છે એમને રાખશું ટી નો વર્ગ બે નો વર્ગ બરાબર માટે શરૂઆતની બે સેકન્ડમાં કરી દઉં આપણે બે એકુ બે બે પ્લસ બે નો વર્ગ ચાર ભાંગ્યા બે એટલે ટુ એ તમને મળી ગયું શરૂઆતની બે સેકન્ડમાં કરી દઉં અંતર કાપે ટુ પ્લસ ટુ એ ચલો આગળ વધીએ હવે એમ કીધું છે કે આ જે અંતર છે ટુ પ્લસ ટુ એટલે શરૂઆતની બે સેકન્ડનું કુલ અંતર એ કેટલું છે એની ત્રીજી સેકન્ડના અંતર જોડો ત્રીજી સેકન્ડનું અંતર શું આવે તો એનમી સેકન્ડનું સૂત્ર શું આવે બરાબર સૂત્ર શું આવશે ડી એન બરાબર શું આવે વી ઝીરો પ્લસ એ બાય ટુ કાઉન્સમાં ટુ એન માઇનસ વન તો શું આવશે અહીંયા એની જગ્યાએ ત્રણ મૂકવા પડે બરાબર શું મૂકો આપણે ત્રણ તો ત્રીજી સેકન્ડમાં આપણે અંદર શું આવશે વી ઝીરો વી ઝીરો કેટલા આપણે એક તો એક મૂકો પ્લસ એ શોધવાનું છે એમને રાખો બે છે ભાંગ્યા બે બે એમને રાખો એન બરાબર શું મૂકો ત્રણ માઇનસ એક ત્રણ દુ છ માઇનસ એક પાંચ તો શું આવશે માટે ત્રીજી સેકન્ડનું અંતર આવશે એક પ્લસ ત્રણ દુ છ માઇનસ એક એટલે શું આવશે ફાઈવ એ બાય ટુ બરાબર આ આપણને મળી ગયું શું ત્રીજી સેકન્ડનું અંતર આ શું મળ્યું કુલ બે સેકન્ડમાં કાપેલું હતું બેને શું કરવાનું છે સરખા હોય વાત થઈ પૂરી તો શું આવશે ડી ઓફ ટુ બરાબર ટુ પ્લસ ટુ એ ઇઝ ઇક્વલ ટુ ત્રીજી સેકન્ડમાં એકલી ખાલી ત્રીજી સેકન્ડમાં કેટલું અંતર કાપે છે વન પ્લસ ફાઈવ એ બાય ટુ બરાબર છે હવે જુઓ આને ખબર પડતી તો શું કહેવાય અઢી કહેવાય પાંચ ભાંગ્યા બેન શું કહેવાય અઢી કહેવાય અને એમ ખબર ન પડે આ બાજુ લાવો આમ આમ લાવો તો હું શું કરું છું એકને આ બાજુ લાવો તો બે માઇનસ એક બરાબર આ એમને રાખો ફાઈવ એ બાય ટુ માઇનસ ટુ એ આનો તો આન્સર તમને આરામથી આવડવો જોઈએ ધોરણ દસ પાસ કરીને આવ્યા એટલે શું આન્સર આવશે એનો એ બાય ટુ અડધું થાય કે ન થાય અઢીમાંથી બે નીકળે કેટલા વધે અડધા વધે કે ન વધે અથવા એમનો ખબર પડે લસા લઈ લો બે દુ ચાર પાંચ માઇનસ ચાર એટલે એક એ ભાંગ્યા બે શું આવશે એ બાય ટુ માઇનસ બે માઇનસ એક આવશે એક તો એક એક બરાબર એ બાય ટુ માટે એ બરાબર શું આવશે બે મીટર પર સેકન્ડ સ્ક્વેર મતલબ શું થાય પદાર્થનો અચળ પ્રવેગ કેટલો છે બે મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો છે દાખલો એકદમ ઇઝી અને દાખલામાં જેમ કહેતા જેમ કરતું જવાનું તમને શું કીધું હતું પ્રારંભિક વેગ આપો ચલો લખી નાખો આપણે પછી એમ કીધું હતું કે શરૂઆતની બે સેકન્ડમાં જેટલું અંતર કાપે ધારો કે કેટલું અંતર કાપશે ડી બરાબર વી ઝીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર એમાં ટી બરાબર બે મૂકો કે આવું કંઈક સમીકરણ બનશે બરાબર છે હવે શું કરો શરૂઆતની બે સેકન્ડમાં જેટલું અંતર કાપે છે એટલું અંતર ક્યાં કાપે એકલી ત્રીજી સેકન્ડમાં તો ત્રીજી સેકન્ડ તરત યાદ આવું જોઈએ ત્રીજી સેકન્ડ પાંચમી સેકન્ડ બીજી સેકન્ડ દસમી સેકન્ડ તરત યાદ આવું જોઈએ એનમી સેકન્ડ તો એનમી સેકન્ડ સૂત્ર શું છે વી ઝીરો પ્લસ એ બાય ટુ કાઉન્સમાં ટુ એન માઇનસ વન વી ઝીરો ની કિંમત મૂકો અને એન ની કિંમત મૂકો ત્રણ તમને ડી થ્રી મળી જશે બેન જે સરખાવો તો તમારો વાત થાય પૂરી દાખલો આરામથી સોલ્વ થઈ જશે અહીંયા નેક્સ્ટ રકમમાં છે દાખલો શું છે અચળ પ્રવેગી ગતિ સોરી અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો દસમી સેકન્ડે વેગ પિસ્તાલીસ અને બારમી સેકન્ડે વેગ છે ત્રેપન તો પંદર સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર શોધો શું કહે છે જો એક પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે એમાં એવું ગતિ કઈ કઈ ટાઈપની કરે છે કે દસમી સેકન્ડ એનો વેગ છે પિસ્તાલીસ અને બારમી સેકન્ડનો વેગ છે ત્રેપન તો ક્વેશ્ચન સિમ્પલ છે પંદરમી સેકન્ડમાં કાપેલું અંતર સોરી પંદર સેકન્ડમાં ઓ સોરી સોરી પંદર સેકન્ડમાં વિચારો પંદર સેકન્ડમાં એટલે કે કુલ અંતર થયું સૂત્ર શું આવે ડી બરાબર વી ઝીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર તો મારે ડી શોધવાનું છે એમાં ડીમાં મને શું આપ્યું ખાલી સમય આપ્યો પંદર સેકન્ડ બીજું મને કંઈ આપ્યું છે નહીં મારે ટી મને આપી દીધું છે ઘટે શું વી ઝીરો ઘટે ને બીજું શું ઘટે એ ઘટે છે હવે અમારે જ્યાં સુધી વી ઝીરો અને એ નહીં મળે ત્યાં સુધી પદાર્થે પંદર સેકન્ડમાં કેટલું અંતર આપ્યું એ મને મળશે નહીં ફરીથી કહી દઉં છું ક્વેશ્ચન શું છે કે પંદર સેકન્ડમાં પદાર્થે કાપેલું કુલ અંતર મેળવો હવે સીધી વાત છે કુલ અંતર મળે શું શું આવે ડી બરાબર વી ઝીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર આ ચોખ્ખું લખવું છે અચળ પ્રવેગી ગતિ આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મૂકું એમાં મારે ટી ટી મને આપ્યું પંદર સેકન્ડ બરાબર ટી પંદર આપ્યું મારે ડી શોધવાનું છે ડી ક્યારે મળે તમને વી ઝીરો મળે તો તમને ટી મળે તો તમને એ મળે તો તમને ટી મળે તો ટૂંકમાં ટી તમને આપી દીધો પંદર ઘટે શું વી ઝીરો અને ઘટે છે એ હવે જ્યાં સુધી વી ઝીરો અને એ નહીં મળે
ત્યાં સુધી દાખલો સોલ્વ થશે નહીં. હવે વી ઝીરો અને એ શોધવા માટે તમને ઉપર બે લાઈન આપી છે. શું કીધું છે કે 10મી સેકન્ડે પદાર્થનો વેગ છે 45 અને 12મી સેકન્ડે વેગ છે, 12 સેકન્ડ અથવા 12મી સેકન્ડે વેગ છે 15. શું લખાય અહીંયા? ધારો કે ટી બરાબર 0 સમયે પદાર્થનો વેગ છે વી ઝીરો, ટી બરાબર 10 સેકન્ડમાં વેગ થઈ ગયો, એનો વેગ થઈ ગયો કેટલો 45, કેટલો વેગ થઈ ગયો 45, અને ટી બરાબર 12 સેકન્ડમાં એનો વેગ થઈ ગયો 53, કેટલો વેગ થઈ ગયો 53 મીટર પર સેકન્ડ. તો મારે કામ કરવું પડે, મારે પહેલા શોધવું પડે પ્રવેગ. ચલો પ્રવેગ કઈ રીતે મળે? તો આરામથી મળે. પ્રવેગ કોને કહેવાય? વેગનો ફેરફાર છે તેમાં સમયગાળો. લખું છું પ્રવેગ એ બરાબર, જો ભાઈ જ્યારે પદાર્થનો પ્રવેગ અચળ હોય ને ત્યારે એનો સરેરાશ પ્રવેગ અને પ્રવેગ સરખો થાય. હજી કહું છું, જ્યારે પદાર્થનો પ્રવેગ અચળ હોય ત્યારે એનો સરેરાશ પ્રવેગ ને પ્રવેગ સરખો થાય. કારણ એનું શું? હું એમ કહું, તમારે દરેક એક્ઝામમાં 50-50 માર્ક્સ આવ્યા, 10 એક્ઝામ લેવાની, 10-10 એક્ઝામમાં માનો કે તમારે 50-50 માર્ક્સ આવ્યા છે, તો તમારે એવરેજ શું થાય? 50 થાય. તો તમારી એવરેજ અને માર્ક્સ બે સરખા થાય. તો એ જ પ્રમાણે જ્યારે પ્રવેગ અચળ હોય, પ્રવેગ અચળ હોય ત્યારે પ્રવેગની એવરેજ એટલે સરેરાશ પ્રવેગ ને પ્રવેગ કેવો થાય? સરખો થાય. આપણે કામ કરીએ, પ્રવેગ બરાબર શું લખાય? વેગનો ફેરફાર, વેગનો ફેરફાર છેદમાં મૂકી દેવાનો સમયગાળો. ચલો શું મૂકશું આપણે? સમયગાળો. તો માટે મૂકીએ, માટે પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. એક કામ કરો, ચલો આપણે આ બેન પકડીએ. તમે કોઈ પણ બેન લઈ શકો, એવું નહીં કે આ બેન કોઈ પણ બેન લઈ શકો, પણ કન્ડિશન એક જ છે, અચળ પ્રવેગ હોવો જોઈએ. બરાબર છે, અચળ પ્રવેગ હોવો જોઈએ. ચલો મૂકો પ્રવેગ. તો એક મૂકો 53-45. ડેલ્ટા વી શું થાય? 53-45, 53-45 છેદમાં સમયગાળો શું આવશે? 12-10, 12-10. માટે પ્રવેગ મળી જશે 53 માંથી 45 બાદ થાય, કેટલા વધે? 8 વધે, 8-2 શું આવે? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મતલબ એમ થયો પદાર્થનો પ્રારંભ, સોરી પદાર્થનો જે અચળ પ્રવેગ છે કેટલો વધે? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મતલબ કે 1 સેકન્ડમાં પદાર્થનો વેગ કેટલો વધે? 4-4 વધે છે. શું થાય? મતલબ 1 સેકન્ડમાં પદાર્થનો વેગ 4-4 વધે. જુઓ 10મી સેકન્ડ કેટલો વેગ છે? 45 છે. 11મી કેટલો વધે? 4 નાખો, 49. કેટલો થઈ જશે? 49 બરાબર 11મી સેકન્ડે. 12મી સેકન્ડે કેટલો છે? 49માં 4 થઈ ગયો 53 બરાબર. તો ચલો આપણને એક મળી ગયું, એ મળી ગયું. હવે શું ઘટે? વી ઝીરો ઘટે. હવે ક્યાંથી મળશે? વિચારો, આરામથી મળે. વિચારો, તમને શું કીધું? 10મી સેકન્ડમાં વેગ 45. સૂત્ર શું આવવાનું? સૂત્ર શું આવે? વેગનું સમયનું. વી બરાબર વી ઝીરો પ્લસ એટી. મને વેગ આપ્યો, કેટલો આપ્યો વેગ? 45 છે. 45 મૂકી દઈએ. વી ઝીરો શોધવાનું છે, એમ એમ રાખો. એ આપણને મળી ગયા, એ કેટલા છે? 4. અને ટી કેટલા થાય? 10 ને. તો ટી બરાબર મૂકી દો 10. માટે 45 બરાબર વી ઝીરો પ્લસ 40. માટે વી ઝીરો બરાબર શું આવે? 45 અને 40 શું આવે? 5 મીટર પર સેકન્ડ. મતલબ સાબિત થયું. જો શરૂઆતમાં પદાર્થનો વેગ કેટલો છે? 5 હશે બરાબર. કેટલો હશે? 5 હશે. 1 સેકન્ડમાં કેટલો વેગ હશે? 4 વધે. તો બીજી પહેલી સેકન્ડે શરૂઆતમાં, સોરી, ટી બરાબર 0 સમય વેગ કેટલો? 5નો. પહેલી સેકન્ડે કેટલો વેગ હશે? 5માં 4 નાખો, 9 થઈ જશે. બીજી સેકન્ડે કેટલો થઈ જાય? 9માં 4 નાખો, 13 થઈ જશે. ત્રીજી સેકન્ડે કેટલો હશે? 13માં 4 નાખો, 17 થઈ જશે. આ પ્રમાણે 10મી સેકન્ડે કેટલો વેગ આવશે? 45 આવશે. અને 12મી સેકન્ડે વેગ આવશે 53. હવે આપણે શોધવાનું શું? આ શોધવાનું છે 15 સેકન્ડમાં કાપેલ અંતર. 15 સેકન્ડમાં કાપેલ કુલ અંતર શું? સૂત્ર ડી બરાબર વી ઝીરો ટી પ્લસ હાફ એટી સ્ક્વેર. માટે મૂકે ડી બરાબર વી ઝીરો. વી ઝીરો કેટલા છે? વી ઝીરો આપણે શોધા કેટલા? 5 ગુણ્યા ટી કેટલા મૂકવાનું? 15. તો 15 + ½ × a, એ કેટલા છે? 4 ને. એ છે 4 × t કેટલા છે? ટી છે પાછા 15નો વર્ગ. સાદુરૂપ આપી દઈએ આપણે, 15 × 5 = 75 પ્લસ એ શું આવશે? 15નો વર્ગ 225 અને 4/2 થશે 2 બરાબર કે નહીં? તો 225 ગુણ્યા 2 તો શું થશે? 450 ને. આનો ગુણાકાર થાય બરાબર ને? 450. 450માં 75 નાખો, શું આન્સર આવે? 525 મીટર. આ તમારો જવાબ કે પદાર્થે 15 સેકન્ડમાં કુલ 525 મીટર અંદર કાપ્યું છે. તમને કોઈ પણ સમય આપે કંઈ ફરક પડે નહીં, કારણ કે તમને બધી વસ્તુ મળી ગઈ. તમને એ મળી ગયો, તમને વી ઝીરો ખબર છે, અને તમને સમય આપી દે, તમે કોઈ પણ વસ્તુ શોધી શકો. બરાબર, દાખલો ઇઝી છે અહીંયા. અને આપણે લેક્ચર અહીંયા રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે દાખલા ગણશું આને.